એટલે કે આજથી સાહીઠ પાસઠ વર્ષ પહેલા આવડું મોટું મકાન તાપી કિનારે હું કામ બનાવ્યું છે એ જ ગોપે સમજવા જેવો છે એટલે મોટા ત્યારે મોટા ત્યારે મોટાને કેટલી જરૂરિયાત લાગી હશે કે ભવિષ્યમાં આ લોકોને આવું થશે જરૂરિયાત પડશે લોકો જશે કે સમાજ બેઠો બત્રી બત્રી વર્ષના છોકરા આવે છે વાહ ભાઈ વાહ મોટાને કેવું ગમશે ગમ છે અમેરિકામાં એકત્રીસ શાળાઓ છે હા કોલેજો છે હા એમાં આધ્યાત્મિક વિદ્યા અપાય છે

હરિઓમ મોટા શ્રી સચિદાનંદ અંતર્યામી દયાળુ ભગવાન મોટા તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર અઢાર ને આજે શુક્રવાર આજે આપણો મિત્ર ગોપેશ એક દિવસ મૌનમાં બેસવાનો છે આ ગોપેશ છે પ્રયોગ કરવાનો છે હા કાલે આપણે સ્ત્રીઓ વિશે થોડું બોલેલા ને સાહેબ આજે એના વિશે મોટા વિશેષ વાત કરી ચાર લીટીમાં છે પણ મહત્વની છે કે સ્ત્રીઓ પ્રત્યે આપણો ભાવ રહ્યો તો સ્ત્રીઓની શક્તિ કેટલી આપણને મદદરૂપ થાય છે દરેક પતિ પત્ની એ સમજવા જેવી વાત છે પતિએ તો ખાસ કોઈ પણ જીવની મૃદુ લાગણી હોય સ્ત્રીઓની લાગણી મૃદુ હોય છે તને ખબર ના પડે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ આ બધી કેવતો લોકોની છે સમાજની છે આપણે એને સ્વીકારવાનું નથી આપણે તો મોટાની આજ્ઞાને હુકમનું પાલન કરવાનું કે સ્ત્રીની અવજ્ઞા કરવી નહીં જાળવીને ચાલવું કે બગડતું હોય ક્યારેક પત્ની સાથે તો થોડોક વિવેક સમન્વય રાખીને કામ લેવું અને એને મહત્વ દેવું એને સારું કર્યું હોય ત્યારે બિરદાવવું છે બેને બીજું કાંઈ જોઈ નહીં સ્ત્રી એને પોતાના રૂપમાં જ બિચારી મહાન હોય છે ગમે એવો પુરુષ એને કે તમે તો બહુ રૂપાળા હો બેન તે સીધી જ અવરાઈ જાય એટલી બધી મૃદુ હોય છે એ અટવાઈ જાય એટલે એનો દુરુપયોગ આપણે સામાજિક રીતે ન થાય એ જોવું બીજું અમુક વસ્તુ એ કહેતી હોય એ સાંભળવું કરવા જેવું એ કરવું અને આપણે કંઈક કરવાનું થયું નવું જૂનું આ તેને કંઈક કામ સાહેબ તો જરૂર એને ઇન્વોલ્વ કરીને કરવું સ્વચ્છતાથી એકલા એકલા કરી ના દેવું અને વિખવાદ થાય સાહેબ એમાં તો કે કોઈ પણ જીવની મૃદુ લાગણીને અવજ્ઞાની નજરે ના જોવાનું ના બની જવું જોઈએ આપણાથી પ્રત્યેક સ્ત્રીનો સ્નેહ પ્રત્યેક સ્ત્રીનો સ્નેહ કહો પ્રત્યેક સ્ત્રીનો ભાવ કહો કે પ્રીતિ કહો કે લાગણી કહો એ આપણા જીવન વિકાસની ભાવનાના એક પ્રતિક રૂપે સ્પર્શવી ઘટે બિકોઝ ઓફ વીઆર સાધક એના માટે છે આ ફરીથી વાંચું સાહેબ એટલું પ્રત્યેક શબ્દ છે સાહેબ આપણી પત્ની એવું નહીં કોઈ પણ સ્ત્રીની મૃદુ લાગણીને આપણે ઉપયોગમાં લેવી પછી નાની છોકરી હોય પાંચ વર્ષની હોય સત્તર વર્ષની હોય સોળ વર્ષની હોય કે બત્રીસ વર્ષની હોય એ પ્રત્યેક સ્ત્રીનો સ્નેહ સ્નેહ સાહેબ સ્ત્રીમાંથી મળે ક્યાંય મળતો નથી પ્રત્યેક સ્ત્રીનો ભાવ પ્રત્યેક સ્ત્રીની પ્રીતિ કહો કે લાગણી એ આપણા જીવન વિકાસની ભાવનાના એક પ્રતિક રૂપે આપણા હૃદયને સ્પર્શવી ઘટે તેમને માટે જીવનમાં સંપૂર્ણ સદભાવ પ્રત્યેક સ્ત્રી માટે જીવનમાં સંપૂર્ણ સદભાવ આદર ભાવ પ્રેમભાવ માન ને આદર ને ભક્તિ આપણા જીવનમાં પ્રગટેલા હોવા જ જોઈશે સાધના કરવી હોય તો આટલું તો સાહેબ કરવું પડવાનું છે એક તો મોટાની વાત પાંચસો ને ત્રીસમાં પાનામાં પહેલી આવૃત્તિ જીવન અને કાર્ય હતું સાહેબ મોટાનું છે અને બીજું એક મને યાદ આવ્યું હળવું હળવું વિરોધી પ્રત્યે પ્રીતિ રાખીએ તો કેવા ફાયદાઓ થાય છે આ સમાજની અંદર કેટલું કામનું છે ગોપેશ કેવો રહ્યો સમાજ જો કોઈ તારા આપણા વિરોધી હોય ને નુકસાન પામે કંઈક તકલીફ થઈ તો આપણે રાજી થાય કેટલું પાપ થાય છે સહાનુભૂતિ રાખવી જોઈએ સમાજ એવું છે એટલે દુઃખ ભૂખ દુઃખ ભૂખ અપમાન અને વિરોધી પ્રત્યે પણ પ્રીતિ રાખતા આપણે થઈ જઈ શકીએ દુઃખ વખતે ભૂખ વખતે અને અપમાન થાય એવા વખતે અને વિરોધી પ્રત્યે જો આપણે પ્રીતિ રાખતા થઈ શકીએ તો આપણને જિંદગીને જીવન જીવવા માટે બધે જ પૂરેપૂરી અનુકૂળતા પ્રાપ્ત થઈ જવાની છે આટલું કરીએ તો બધે કારણ કે આમાંનું કંઈક હોય જ ક્યાંક અપમાન થાય ક્યાંક ભૂખા રહી ગયા ક્યાંક દુઃખ થાય એવી વાત થઈ ક્યાંક વિરોધી આવ્યા એમાં આપણે સમાંતર ભાવે ક્ષમતાથી રહીએ તો ગમે ત્યાં આપણે જીવવું હોય તો અનુકૂળતા પ્રાપ્ત થઈ જવાની સાહેબ આપણને અપમાનને અમૃત કરી સેવનાર અપમાનને અમૃત કરીને સેવનાર મન પર લેનાર અને માનને ઝેર સમાન લેખનાર જીવને કદી પતન થવા પ્રસંગ આવતો જ નથી હા અપમાનને અમૃત અને માનને ઝેર સમાન તો એને તો દુઃખની વાત રહેતી જ નથી હે પતન થવાની વાત એને રહેતી નથી એ વિકાસ જ પામે સાહેબ માનથી દેહાભિમાન અને અહમ વધે છે એટલે માનની ઈચ્છા રાખવી નહીં આ તું ને સત્તાવીસ પાનામાં જીવન અને કાર્યમાં મોટાના સ્ફુરલિંગો છે આ બધા ચોપડીના નામમાં નથી સ્ફુર્લિંગો છે મોટાના સ્ફુરલિંગો હોય ને સાહેબ એમાં નહીં હોય એમાં હમ હરિઓમ મોટા હમ ભાવકણી કા હરિઓમ હરિ ઓમ હરિ ઓમ હરિઓમ નહીં ચાલો બરાબર આપણે આવ્યા છીએ કળી નંબર ચોત્રીસ ઓગણ પચાસ ખંડ ત્રીજો અનુભવી નામ તો એનું ચોત્રીસમું સ્ફુર્લિંગ છે વિચાર સ્ફુર્લિંગ કેવું કેવો શબ્દ હોય છે ભાવ મૌક્તિક મૌક્તિક છે ચોત્રીસમું અનુષ્ટુપ છંદમાં છે સંપૂર્ણ ગુણયા ઐશ્વર્ય સંપૂર્ણ ભાવ જીવને હરીના ભક્તમાં ખીલે ઓછો તે છે કસાથી ના અનુષ્ટુપ છંદ બોલું છું હરીના ભક્તને કોઈ માથે જવાબદારી ના પણ એ અટકવા જેવું ના પાડે મોટા છતાં બોજા વિના જવાબદારી ત્યાં જવાબદારી હોય પણ બોજો ના હોય એવો હરિભક્ત દાખલા તરીકે પરસદભાઈ ને ઘરે રહેતા મોટા કરાંચી માં પેલી બે દીકરીઓ હતી એને કુરંગી બેન અને ચિત્રાબેન મોટાને બહુ નજીક બેય બહેનો વિચાર સ્પોલિંગ છે ને એમાં લખ્યું છે કેટલું લખ્યું છે આ બેનો કેટલી હવે એમ ગણતાની એવી રીતની સ્થિતિ બા દોસ્તા જેવા એને એવું કે આ મોટા છે એને એવું નહીં હા મમ્મીનો મોટા એ ભજવેલો આ બેનનો આ બેનો અને એને જ્યારે હા એકવાર તો

અને બહુ મોટી પોસ્ટ ઉપર હતા સિંધિયા સ્ટ્રીમ નેવિગેશનના મેનેજર હતા એટલે તેમને તો અવારનવાર મુસાફરી રહે એટલે બેનો એકલી પડે બરાબર તો કોઈ વાર લાગી આવે તો એકવાર એ બેનને લાગી આવ્યું કે મારી મા મા એટલે બહુ રડે બહુ રડે તો એટલું બધું આક્રંત કરે એટલું બધું આક્રંત કરે કે મોટાને એમ થયું કે આની મા પ્રગટ થાય આવે તો સારું તો એ ઘટના એવી બનેલી કે એ બેનના મમ્મી પ્રગટ થયા એને શાંત રાખી હો આ રિયલ આજે કેમ પ્રભાબા રિયલ પ્રગટ થઈ મોટાને હાથ ફેરવો એમ આવડે આ ધૂણીવાળા દાદા રિયલ પ્રગટ થઈ એમને આપ્યું એમ રિયલ કુરંગીબેન માટે એમના મમ્મી એક્સપાયર થયા દેહ છોડી દીધા પછી આવ્યા અને એ વખતે મોટા એવો ભાવ મૂકેલો પ્રાર્થનામાં કે હે પ્રભુ તો આ છોકરીને છાની રાખવા માટે એકવાર એને માને પેલું કર તો દર્શન આપ એને માનો એને મા માટે કેટલા વલખા પ્રાર્થના મોટા ભગવાન સાંભળી ગયા ભગવાન સાંભળી ગયા અને આવી રીતે બધું હોય એ કુરંગી બેન અને એ ચિત્રા બેન ને જયારે સંસ્કૃત ની કઈ પરીક્ષા આપવાની આવી છે ત્યારે હવે જોવાની છોકરીઓ ને સંસ્કૃત ની પરીક્ષા તો કાશીમાં લેવાય બીજે ક્યાંય નહીં મોટા એ વખતે ત્યાં તો પરસોદભાઈ કંઈ મોટાને કીધું હોય કે ભાઈ તમારે જાવું પડે મોટે મારી જવાબદારી જો આ ગઝલની લીટી છે સાહેબ એની કોઈ જવાબદારી ના હોય પણ એની જવાબદારી ચિંતા વગરની ભક્તને કોઈ માથે જવાબદારી નહીં પણ છતાં બીજા બીજો આ બીજા વિનાની એની બોજા વિનાની જવાબદારી છે મોટા તો બહુ પહોંચેલા ભાઈ પૂરેપૂરી જવાબદારી નિભાવ્યો સાહેબ પછી તો મોટા બે બહેનો લઈને જાય છે કાશી પરીક્ષા ચાલુ એવા સમયમાં મૂળજી કાકાનો પત્ર આવ્યો કે બા બહુ બીમાર છે અને તને યાદ કરે છે મોટા ને મોટા તો હા તમને યાદ કરે છે જૂનીભાઈ એમ પત્ર આવ્યો એ મેં રાખી મૂક્યો નહીં એ મને જરા દુઃખ થાય છે એવું કેસેટમાં આવે છે

મોટા તો થોડી લાઈટ થઈ જાય ને પણ જવાનો સંજોગ આવે નહીં પરસદભાઈ કોઈને મોકલી હગે નહીં કે આવી શકે નહીં મોટાને પછી વિચાર ને આવી જુવાન છોકરીને આ કાળમાં મુકીને અજાણ્યા શહેરમાં મોટાની જવાબદારી હતી જાય મોટા હમ પછી મુરજી કાકાના પત્ર માં તો તમે ચુનીભાઈ આવી જાઓ યાદ કરે છે પછી પ્રયત્ન કર્યા પણ એ પ્રયત્ન સફળ થયા નહીં પછી મોટાએ ભગવાનને પ્રાર્થના કરી કેવી પ્રાર્થના કરી સાહેબ તમને કહું આની અંદર છે તું જ લાખ લાજ રાખજે એટલી બધી વ્યથા મને થઈ મોટા લખે છે મોટાના શબ્દો છે મોટાનું લખેલું છે જીવન દર્શનમાં એટલી બધી વ્યથા મને થઈ તો પણ એવા પ્રકારની કોઈ અદમ્ય પ્રેરણા આ દિલમાં જાગી નહીં કે હવે મારે કરવું શું હું તો વારંવાર ભગવાનને પોકાર પાડ્યા કરું કે હે પ્રભુ આ પ્રાર્થના ભગવાન સાંભળી ગયા સાહેબ આ તે કેવી વિકટ પરિસ્થિતિ આવી મારે ના આ છોડાય કે ના ત્યાં મારાથી જવાય નડિયાદ ચૂની આપણે બા પાસે અને વચન તો મેં બાને આપેલું છે કે હું જ્યારે તારું મૃત્યુ થશે ત્યારે હાજર રહીશ તો મારે હાજર રહેવું જરૂરી છે વચન તો પાડવું જ રહ્યું મારે ભગવાનને હું તો વારંવાર પ્રાર્થના કરું કે હે પ્રભુ હે દિન દયાળ તું મારી લાજ રાખજે તું મારું વચન પડાવજે હે ભગવાન મારી માના શરીરની છેલ્લી માંદગીના સમયે તેની પાસે હાજર રહેવાનું વચન મારી બાએ મારી પાસે માગ્યું હતું એણે બિચારી બિચારીએ મારી કને બીજું કશું જ માગ્યું નહોતું પાંચ રૂપિયા મહિને અને છેલ્લે તું હાજર રહે ને જા તારે જવું અહીંયા અને મારી પાસે એમને આવવા જેવું બીજું હતું પણ શું આપવા જેવું આપવા જેવું કાંઈ હતું નહીં મારી પાસે આટલું પણ ના કરી શકાય એવી લાચારી ભરેલી પરિસ્થિતિમાં પ્રભુ મુકાઈ જવાનું મારાથી બનેલું મારું જીવ ને હવે તો તું લાજ રાખે તો જ લાજ રહેશે મારી મા આવે ટાણે મારી હાજરીને માટે જરૂર વલોપાત કરતી હશે એટલો બધો તલસાટ ને વિશ્વાસ જરૂર હશે કે ચૂન્યો તો જરૂર આવવાનો મૂળીજી કાકા તું પત્ર લઈખ અરે મારી માનો મારા પર જે વિશ્વાસ છે એનો પણ ભંગ થઈ જવાનો આ પ્રાર્થનામાં ચાલે છે બધું મનની સ્થિતિ હે પ્રભુ આ તો કપરી કસોટી છે આવી વેળા આ મારું વચન પડાવવાનું કામ તારા સિવાય બીજું કોઈ કરી શકે એમ નથી એ મારા વાલા પ્રભુ દીન દીનાથ કૃપા કરજે કૃપા કરજે મારો તારી પાસે કોઈ હક દાવો નથી તારી પાસે મારું કામ કરાવવા જેટલી મારી તારી સાથે પ્રેમ ભક્તિનો નાતો પણ જીવતો હજી મારાથી થયો નથી તારા જે અનેક સંત ભક્તો થઈ ગયા છે તેમની તો ચરણની રજનીય રજ હું નથી બોલો આ નમ્રતાની પરિસીમા છે સાહેબ એટલે પછી કયા દાવાને દાવાએ કરીને તારી પાસે હું આવી માગણી કરું કે મારે હવે મને ત્યાં હાજર કેમ થવું પરંતુ આ કટોકટીની અસહ્ય પરિસ્થિતિમાં તારા એકમાત્ર શરણા સિવાય મારો ગરીબનો કોઈ ઇલાજ નથી હે ભગવાન હે બાપા તું કરતા હરતા છે મારે આ બેડીમાં જકડાઈ રહેવાનું બન્યું છે દ્વિધામાં છું વહી જાઉં કે રહું એટલે ત્યાં હું નડિયાદ ઉડીને જાઉં પણ કેવી રીતે મારું દિલ તો જરૂર મારી મા પાસે જ છે એની તો જરૂર મને આત્મભાવની સ્થિતિનો સ્થિતિએ પ્રતીતિ થાય છે પરંતુ આ સ્થૂળ દેહને ત્યાં કેવી રીતે હાજર બારે કરવો મારા દિલમાં ટેક નિશ્ચય નિર્ણય અને દિલ તો મારા મારી મા પાસે સ્થૂળ દેહ હાજર થવા માટેના હાજર થવા માટેના જ છે મારો નિશ્ચય મારો નિર્ણય મારું દિલ તો મારી મા પાસે મારે હાજર થવું છે થવું છે ને થવું છે એવું છે તેને આપેલું વચન મારાથી પાડી શકાય એવી જ્વાળામુખીના જેવી ધગધગતી તમન્ના પણ મારામાં છે અને બીજી આગળ કહે સાહેબ સાધનાની જુદી જુદી ભૂમિકાઓમાં ભાવના પણ સાકાર મને થાય છે એવો અનુભવ પણ તારી કૃપાથી મને જરૂર થયા કરે છે તો મારી મા પાસે હાજર રહેવાની મારી આ પ્રચંડ ઉત્કટ ભાવના જે પૂરેપૂરી જીવતી જાગતી છે તે ભાવના તારી કૃપાથી ત્યાં આકાર લે એવી મારી તને ઘણા ઘણી ઘણી દિલની પ્રાર્થના છે કે મારું શરીર ત્યાં આકાર રૂપે મારી બાને દેખાય હં સાધના કાળમાં સ્થૂળ માગણી માટે કોઈ દિવસ મેં તારી પ્રાર્થના કરી નથી બોલો ઉપયોગ તો ભગવાનનો ક્યારે કરાય જ્યારે હાવ કટોકટી સર્જાય ત્યારે ઘડીએ ઘડીએ છોકરો માંદો પડે તાવ ઉતારી દો એમ કહેવાની જરૂર નહીં સાહેબ એ તો મહેનત કરી લેવી સાધનાના ક્ષેત્રમાં જે જે અડચણો વિઘ્નો મુશ્કેલીઓ નડતા હતા એ બધા આવરણો દૂર કરવાને માટે જ મારાથી તંતોડ ભારેમાં ભારે પ્રયત્નો પુરુષાર્થ પણ તારી કૃપાથી જ બને જતા હતા એવા પ્રયત્નો કરી કરીને તારી પાસે તે તે આવરણોને નિવારવાને માટે હું વારંવાર પ્રાર્થના કરતો હતો અને તેવી પ્રાર્થના હે પ્રભુ તે સાંભળ્યા કરેલી પણ છે અને મને કૃપા કરીને મદદ આપ્યા કરેલી છે તારી કૃપાનું અહેશાન તો કોઈ કાળે પણ હું ભૂલી શકું એમ નથી મારી આવી ત્રિશંકુની પરિસ્થિતિમાં તારા સિવાય મને કોઈ બીજો મદદ કરી શકે એમ નથી તારી કૃપાની સંકલ્પ શક્તિનું સામર્થ્ય એટલું બધું જબરજસ્ત હોય છે તેનું મને ભાન છે જ્ઞાન છે પરંતુ એવી મારી સંકલ્પ શક્તિનું સઘળું સામર્થ્ય તે મા એકમાત્ર તું જ છે તું જ આ કરી શકશે તારામાં જ હે પ્રભુ બધું જ સમાયેલું છે હવે તો તું જ મારી વહારે ચડે અને મારું વચન પડાવવાની ખાતર મારા દિલમાં પ્રચંડ અને ઉગ્ર મારી મા પાસે સ્થૂળ દેહે હાજર થવાની ઉગ્રમાં ઉગ્ર ભાવનાને તું એક તું જ સાકાર સ્વરૂપ આપી શકે એમ છે માટે હે પ્રભુ હે મારા નાથ મારા વાલા મારા ગરીબ મારા ગરીબની સામું જોજે મારા જેવા ગરીબની સામું જોજે મારી તું લાજ રાખજે પ્રાર્થના કરતા કરતા આવો ભાવ સાહેબ વ્યક્ત થયો એ લખી દીધું આંખ બંધ કરીને બેઠા હોય હોય પ્રાર્થના કરતા લખી દીધું સાહેબ ત્યાં હાજર થઈને મારે પોતાને સંતોષ મેળવવો તો નથી મારી સ્થૂળ હાજરીથી મારી માને સંતોષ થાય કે હા ચૂન્યો તો આવી ગયો અને તેને વચન પાડ્યું મારું એટલું જ મારે જોઈએ છે ભગવાન આવા એના શરીરના અવસાન સમયની સ્થિતિમાં તેને મારે માટે આત્મસંતોષ પ્રગટે એ જ હેતુથી હે પ્રભુ હું તારી પાસે આવું માગું છું કે મારું શરીર ત્યાં આકાર રૂપે મારી બાને દેખાય મારા દિલમાં પ્રગટેલી આ જાતની ભાવનાનો તલસાટ એટલો બધો તો પ્રચંડ ને ઉગ્ર હતો સાહેબ કે જે તલસાટની સાથે કદાચ ગોપીની વિરહ ભાવનાના તલસાટને સરખાવી શકાય આ પ્રેમ લક્ષણ ભક્તિ છે આ તલસાટથી સતત ભગવાનને પોકાર્યા જ હું કરતો હતો એ તલસાટની વેદનાને કારણે તેમાંથી એવો આર્ત નાદ અને આર્દ્ર ભાવ પ્રગટતો કે ભગવાનને તે તલસાટના ભાવથી પ્રેરાય પ્રેરાયને પ્રાર્થના થયા કરતી હતી તો આ બધું અંતરમાં અંતરથી જ થઈ જતું આવી વિકટ પરિસ્થિતિમાં પ્રભુ સિવાય મારો બીજો કોઈ આરો નહોતો મારા દિલની ભાવનાની સાથે હમદર્દી અને સહાનુભૂતિ બતાવી શકે એવું પણ કોઈ હતું નહીં મારે કોઈના એવા આશ્વાસનની જરૂર પણ ન હતી મારે તો હજાર હાથવાળો ધણી અને હજાર આંખવાળો સામર્થ્યવાળો ધણી એ જ સાચું આશ્વાસન હતું આવી રીતે અંતરની પ્રાર્થનામાં ત્રણેક દિવસો વીતી ગયા હશે આવા આર્દ્રતા અને આર્તતા યુક્ત પ્રાર્થનાના તબક્કાના ગાળામાં એક પળે એવું થયું કે ઓછી તો જ વીજળીનો દીવો જે સળગતો હતો તે બંધ થઈ ગયો છે એ પરથી મને તાત્કાલિક આવ્યું કે મારી માના અવસાન અને જીવ ગયો ત્યારે મારાથી રડાયું કરાયું તો ન હતું પરંતુ તેવા કાળે પણ એક માત્ર ભગવાનની પ્રાર્થનામાં જ મારું દિલ તો રહ્યા કરતું હતું આમ પ્રભુ કૃપાથી માના દેહાંતના સમયની ખબર મને ત્યાં રહે રહે પડી ગઈ હતી પછી નડિયાદથી ભાઈ ચૂનીનો તાર આવ્યો કે મારી માનું શરીર અવસાન પામ્યું છે ભાઈ ભાઈ મુળજી ને મારા ભાઈ મૂળજીનો તાર આવ્યો કે મારી માનું શરીર અવસાન પામ્યું છે દિલમાં કોઈ પણ પ્રકારનું ચેન પડતું નહોતું એક જ પ્રકારની ભાવના કે મારા દેહની હાજરી મારી માની પાસે તેની યોગ્ય વાસ્તવિકતામાં પ્રગટે એવી જ ભાવના સતત એક ધારી તેના ઉચ્ચમાં ઉચ્ચ ચતનવનતા પ્રાણમાં અને તેના તલ સાઠમાં જીવતી જાગતી ટક્યા કરેલી રહેતી હતી તે પ્રાર્થના વારંવાર ભગવાનને જ પોકાર્યા કરતો હું અને મારો ભગવાન અને મારી એ ભાવના હું મારો ભગવાન ને મારી ભાવના સાહેબ ભાવનાનું મહત્વ કેટલું બધું એના જ માત્ર અસ્તિત્વનું ભાન તે કાળે મારા દિલમાં રહેતું હતું બીજું કાંઈ યાદ નહીં છોકરીઓ ભૂલાઈ ગઈ એ ટાઈમે હતી સાહેબ કઈ કઈ હું અને મારો ભગવાન બે અને મારી એ ભાવના ત્રણ ને એ જ માત્ર અસ્તિત્વ નું ભાન એનું એ બીજા કઈ નઈ ભગવાન છે છે ને છે એ ભાવના મારા દિલમાં સતત રહેતી હતી આવું બધું અંતરમાં કૃપાથી દઉં અંતરમાં અંતરથી ચાલ્યા કરતું હતું તો પણ ભગવાન પરનો મારો ભરોસો એટલો જ અટળ અને અટૂટ હતો ભગવાનની અનંત શક્તિ છે અને એ જ મારે માટે જે યોગ્ય હોય તેમ તે કરાવવાનો છે એવો પણ એવો પણ ભક્તિભર્યો આત્મવિશ્વાસ મને હતો હું તેને વારંવાર વિનંતી કર્યા જ કરતો એવી રીતે માને દર્શન દઈ દીધું ત્યાં હાજર થઈ ગયા મોટા સાહેબ મુરજીભાઈ કેરજીભાઈ જરાક વ્યવહારિક હોત ને મોટા એવું બોલે તો એ સમજી જતી ના બોલે તાડા બા એમ કે આ પગ પા મારે પગ દબાવે તો એ માને નહીં કે આઈ ક્યાં છે કાશી છે

જવાબદારી જે લઈને આવ્યો છું જવાબદારી મારી અધૂરી નો મુકાય બરાબર એક સાહેબ એવું થાય ને કે આપણા શાસ્ત્રો માં જે કીધું અંતે સો ગતિ તો ગઈ

મોટાની એવી રીતે શંકા કુશંકા થાય કે દાદા તો એમ કે ભાઈ હું સાંઈબાબા છું ને હું અકલકોટના સ્વામી છું ને હું આ છું તો મોટાની શંકા એમ થાય બુદ્ધિ વખતે શાંત ન થઈ હોય ને કોલેજમાં સીધા એટલે સાધક અવસ્થામાં પણ નહીં અથવા તો શરૂઆત બાળ યોગી એ દીક્ષે આપી પછી અમુક મહિનાઓ કે વર્ષમાં તો એને એમ થાય કે આ એક જ માણસ આટલા બધા શરીરે કઈ રીતે હોઈ શકે શક્ય જ નથી પછી ગાળું બોલે પછી આ નગ્ન હોય બરાબર એટલે બધું એમને જે શિષ્ટાચારનું વર્તન જોયેલું હા એમ બોલતા હતા ધૂણીવાળા દાદા ઉપાસની બાબા મહારાજ મેં હું મોટા વિચાર કરે ઈ કોણ સાંઈ બાબા મેં હું અક્કલકોટ સ્વામી મેં હું મોટા નોંધ રાખી મગજમાં બોલે એ બધી તાજુદ્દીન બાબા મેં હું અક્કલકોટ સ્વામી મેં હું મગર મચ્છ મેં હું આ બધા સાહેબ સામેથી મળ્યા તો એ ખબર પડી કે આ મેહું મેહુ નો અર્થ શું હતો આ દુની વાળા દાદાના શબ્દો હતા તો પછી એમાં ગોપી એક બીજો દાખલો આને અરે એવો છે કે એક પછી આવી રીતના શંકા થતી હતી ને કઈ કીધું કે ભગવાન આવા અનુભવી પુરુષ જોડાયેલા હોય ને એની છેલ્લી ગતિ સારી થાય

એ હું તો અહીંયા જઈને સામાન બામાન લઈને આવી ગયો નીચે પેટી બેઠીને આપણે ગુજરાત વઈ જવું છે એવું નથી આવા થોડા ગુરુ હોય આવા ગુરુ ના હોય એમ હોય હા એટલે એવું મનમાં આવી ગયું સાહેબ ને પછી તો પેટી મૂકી હાલ છેલ્લી વાર હું પગે લાગી પગે લાગ્યા અને મોટા એ થોડું અહીંયા રહ્યા હતા ને થોડું જાણી ગયા હતા ને કે વાત કોઈ બીજા એને કરે કહેતા હોય મને એવું એક એને સિદ્ધાંત પકડાઈ ગયો આવી

આ પછી મોટા હાલતા થવાની તૈયારી કરી પગે લાગ્યા આશીર્વાદ મળ્યો હાલતા થયા કે આવા ગુરુ હોય નહીં સંદાસ કરેલું ના અને આમાં આપણું કઈ ખીચડી પાકે એવું નથી મોટા ને એવું થઈ ગયું શ્રદ્ધા બેઠી નહીં બાલ્યોગી મહારાજ મને આ ક્યાં મોકલો આમાં કઈ છે નહીં એવું લાગતું હતું જો બુદ્ધિ કેવી હોય સાહેબ ત્યાં દાદા બોલ્યા અહીંથી ચૌદ માઇલ દૂર એક ગામ છે ગામનું નામ મોટા કે હું પેન્સિલ ને એવું રાખતો મીંડો લખવા એ ગામ તું જા કે બીજા ને એ હું સમજી જાઉં કે મને કહે ત્યાં જઈને જો કે એક માણસ પથારીમાં પડેલો છે મૃત્યુ સ્થિતિમાં તું જઈને જો તું શું છે સ્થિતિ કે પછી મોટા તો પ્રયોગ કરવા બેગ બેગ પાછી મૂકી દીધી અટકી ગયા અને હરિઓમ આવ્યો અને બસમાં આજે મસ્ત મસ્ત આવી ગયું હવે થોડુંક બાકી રહ્યું હા હા તે બસમાં બધા ગામના નામ લખ્યા હતા ચૌદ ચૌદ કિલોમીટર ચૌદ ગામ સુધી દૂર હતું ગામ દાદા દાદા દાદાનો સંદેશ છે કે હુકમ છે આ પણ ઇનડાયરેક્ટ છે એને ડાયરેક્ટ નથી કીધું કોઈ બીજા વાત કરીને ને પકડી લીધેલ પછી હું તો વિશ્વાસ રાખવાવાળો માણસ તો પછી ગામમાં જાય છે અહીંયા બસમાંથી ઉતરા ગામની અંદર પ્રવેશ કર્યો જોયું ગામનું નામ બોલા દાદા એ જ છે તો અંદર ગયા તો પછી પૂછ્યું ભાઈ કોઈ મરણ પથારી પડેલું છે એ ગામમાં એક ભાઈ બોલ્યા કે એક ભાઈ છે એ મરણ પથારી છેલ્લી અવસ્થામાં છે પછી મોટા ત્યાં પહોંચી જઈશ પહોંચ્યા અને પરિસ્થિતિ જોઈ બધી છેલ્લી એ ભાઈ મોટા આમ જોવે ને બિચારો અજાણી જગ્યાએ જાઉં સાહેબ ધીમંત અને એ બધું કરવું હુકમનું પાલન બાપુ અને હજી તો ગુરુમાં પછી પેલા ભાઈ બોલતા હતા બધું હા મરી ગયો મને દુખે છે થોડી અવાજ કર્યો પણ છેલ્લે જ્યારે શરીર છૂટવાનું હતું એ દાદા મને મારી લાજ રાખજો એવા શબ્દ કંઈક પ્રાય મારે ઉદ્ધાર કરજો અને પ્રાણ છૂટી ગયો મોટા મજા મોટા નજર સામે પછી તો નીકળ્યા પાછા ગામમાંથી વરી બે ભાઈ મળ્યા તો કે ભાઈ આ માણસ કેવો હતો એ કે સારું થયું ગુજરી ગયો મરી ગયો ગામમાં બેન દીકરીઓની કોઈ સલામતી નહીં એટલો ખરાબ માણસ જો ગુરુની ગુરુની તો આ કૃપા બધા પર સરખી જ હોય છે એમ કહેવાય છે નામ બોલી ગયા એ એ જોયા પછી હં

જોડે મારે ચર્ચા કરવાની છે મોટા જો હુકમ આપે પ્રસંગ ઉભો કરશે

સંતનો સમાગમ કરવો હેલો નથી બ્રહ્મચર્ય રાખવું હેલો નથી પવિત્ર રહેવું છે શરીર થી મન થી ફોટો લીધો સાહેબ હા લીધું ઓમ